CNBC Bajar ની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ આપની સાથે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ટોકમાંથી ફરી એકવાર ટ્રેડ વોરની વાતચીત થવા લાગી છે. તે ફરી એકવાર ટ્રેડ વોર થઈ શકે છે અને અમેરિકાએ ચીનથી ઇમ્પોર્ટ થનાર 200 અરબ ડોલરની જે વસ્તુઓ છે તેના પર ડ્યુટી દર 10%થી વધારીને 25% કરી દીધા છે. અમેરિકાનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે બંને દેશોમાં ટ્રેડ વોરને પૂરી કરવાના પ્રયત્નો ચાલી રહ્યા હોય. આ મુદ્દે બંને દેશોની વચ્ચે વાતચીત પણ થઈ ચૂકી છે પણ કોઈ સહમતિ બની નથી. આ સાથે ચીનને પણ જવાબમાં ખાસ ચીને પણ અમેરિકાને ધમકી આપી દીધી છે. હવે આ બધાના મોટા મુદ્દાઓ હોવા છતાં પણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે કે હજુ પણ આ ડીલ છે તેમાં અત્યાર સુધી તો ભલે સહમતિ ન થઈ હોય પણ હજુ આગળ આ ડીલ થાય તેવી આશાઓ જીવંત છે. હવે આ બધાની વચ્ચે કોમોડિટી બજાર પર તેની કેટલી અસર પડી શકે છે, ડીલ થાય છે નથી થતી તો પણ કેટલી અસર પહોંચી શકે તેની આપણે ચર્ચા કરીશું. નિષ્ણાંતો આપણી સાથે જોડાશે અને આ ચર્ચામાં આપણી સાથે હાજર છે ખાસ વેરેસિટી ફિનાન્શિયલ સર્વિસીસના પ્રમિત બ્રહ્મભટ્ટ. પ્રમિત, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. સૌથી પહેલા તો આ ડીલ ને લઈને ઘણી બધી કન્ફ્યુઝન છે અને આ ડીલ થશે નહીં થાય આ બધાની ઉપર આપણી ખાસ નજર છે. કઈ રીતે જુઓ છો તમે પ્રમિત સમગ્ર પરિસ્થિતિ અત્યારની જે જીઓપોલિટિકલ ટેન્શન છે તેને, અને તમને એવું લાગે છે કે જો આ ડીલ થાય છે તો તેનાથી કોમોડિટીઝ ભારતીય બજારની એટલીસ્ટ વાત કરીએ ત્યાં પોઝિટિવ કે નેગેટિવ અસર પડશે? ઓવરઓલ આપણને જે ટ્રેડ ઇશ્યુઝમાં જે પણ ઇફેક્ટ જોવા મળી છે તેની અસર ઓવરઓલ બેઝ મેટલ પર એક નેગેટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળી છે. તેનું મુખ્ય કારણ એ છે કે જે યુએસ દ્વારા સેન્કશન લગાવવામાં આવ્યા છે તેના કારણે ચાઇનાનું ઓવરઓલ એક્સપોર્ટમાં ઘટાડો થતો જોવા મળ્યો છે અને જેના કારણે કોમોડિટીમાં કન્ઝમ્પશનમાં પણ ઘટાડો આવતો જોવા મળ્યો છે. તો મારા ખ્યાલથી જે અત્યારે પ્રેશર છે તે કન્ટિન્યુ રહી શકે છે. હજી સુધી કોઈ ક્લિયર પિક્ચર આમાં આવતું જોવા નથી મળી રહ્યું. તે ઉપરાંત ચાઇનાના વાઇસ પ્રીમિયર છે તે હાલ યુએસની મુલાકાતે છે અને તેમણે એક એવી આશા વ્યક્ત કરી છે કે આ ડીલ થ્રુ થઈ જશે. તો મારા ખ્યાલથી એક જ્યારે એક વાઇસ પ્રીમિયર લેવલની વ્યક્તિ ફોરેન કન્ટ્રીઝને વિઝિટ કરતી હોય અને એક પર્ટિક્યુલર સબ્જેક્ટ રિલેટેડ કરતી હોય તો એક ડીલ થવાનું આશા બની શકે છે, પરંતુ હાલ પૂરતું નો ડીલના કારણે એક પ્રેશર કન્ટિન્યુ રહેશે. ઓકે, અને આ સાથે જ બોનાન્સા પોર્ટફોલિયોના જતીન ત્રિવેદી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જતીન, આપનું પણ સ્વાગત છે સીએનબીસી બજાર પર. ને સૌથી પહેલા આપને પણ એ જ સવાલ કે ડીલ થાય છે તો શું, નથી થતી તો શું, અને ભારતીય બજારના કોમોડિટીઝની એટલીસ્ટ જ્યાં સુધી વાત કરીએ, ગ્લોબલ નહીં પણ ભારતીય બજારની કોમોડિટીઝની વાત કરીએ, કેટલી અસર તમે જોઈ રહ્યા છો, ક્યાં ક્યાં તમારું ફોકસ બને છે આ ડીલ અથવા તો નો ડીલને લઈને? યસ, વેરી ગુડ ઇવનિંગ. જો ટ્રેડ વોર્સનું આપણે જોઈ રહ્યા છીએ, જીટર જે છે એ કાફી મહિનાઓથી ચાલી રહ્યું છે અને સેકન્ડ રાઉન્ડ હવે જે આ ટેરિફ્સનું જે હાઇક થયું છે યુએસના તરફથી, ઇટ ઇઝ બીકોઝ કે ચાઇનાના તરફથી જે નેગોશિએશન ચાલી રહ્યા હતા એ ટ્રમ્પ સાહેબે ડાયરેક્ટલી કીધું છે કે એ લોકોને નહોતું લાગી રહ્યું કે એ લોકો બહુ સિરિયસલી લઈ રહ્યા છે નેગોશિએશન્સને અને કોઈ સરખી રીતે કોઈ ટ્રાન્ઝેક્શન નથી થઈ રહ્યું કે ક્લિયર કટ પિક્ચર પણ નથી આપી રહ્યા ચાઇનાવાળા કે કેટલું ઓછું કરશું કે કેટલું એના ડીલના અંદર ફાઇનલાઇઝેશન આવશું. સો ટ્રમ્પ એઝ વી નો ઇઝ અ ગુડ નેગોશિએટર, તો આઈ થિંક જે નેગોશિએશન્સ ને હજી આગળ ફાસ્ટ એસ્કેલેટ થાય એના માટે થઈને એમને એક સ્ટેપ લીધો છે જ્યાં એમને તરત સેકન્ડ રાઉન્ડ ઓફ હાઇક્સ વધારી દીધા છે. સો હવે પાછું ચાઇના પર એક પ્રેશર જરૂર બિલ્ડઅપ થયું છે કે કાં તો એ ડીલને ફાઇનલાઇઝ કરે, જે ફાઇન પ્રિન્ટ જે છે એ બહાર કાઢી દે અને ટોટલ આખું એના અંદર કન્ક્લુઝન લઈ આવે કે ડીલ પર આપણે કેટલું એકબીજાના પર જે ટેરિફ જે હાઇક કરેલા હતા ક્યાં ક્યાં ઓછું કરવું જોઈએ, અને કાં તો પછી અગર એને રિટેલિએટ કરવું છે અને સામે અગર વોરને અગર એસ્કેલેટ કરવું છે નેગેટિવ ફ્રન્ટ પરથી, તો આપણને દેખાશે કે ત્યાં આગળ બે બાજુ પાછા એકબીજાના પર હાવી થતા દેખાશે. અને ચાઇનાના નંબર્સ ઓલરેડી આપણે જોઈ રહ્યા હતા કે જાતિ ટેરિફ વોરનું ચાલુ થયું ટ્રેડ વોરનું એના બી ચાઇનાના નંબર્સ પર બહુ ઇફેક્ટ આવ્યું હતું, તો એ લોકો માટે પણ એટલું સહેલું નથી જેટલું એ લોકો સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે અમે લોકો પણ સામે રિટેલિએટ કરી દેશું અને તરત જ અમે લોકો પણ કન્ટિન્યુ કરશું કે જે સામસામે વોર ચાલે છે. સો આઈ થિંક પ્રેશર બિલ્ટઅપ છે, બે દિવસના અંદર આઈ થિંક જે નેગોશિએશન્સની જે ડીલ ચાલી રહી છે એના પછી થોડું ક્લિયર કટ ઇન્ડિકેશન મળી જશે મંડે સુધી આઈ થિંક. ઓકે, ડેફિનેટલી. તો આ બંને વ્યૂઝ જે છે તે આપણે ખાસ જોયા, પ્લસ આપણું ફોકસ પણ ખાસ અહીંયા બનતું જોવા મળ્યું. હવે આ ડીલ થાય છે કે નથી થતી તેની તો આપણે ચર્ચા કરી જ રહ્યા છીએ પણ સાથે સાથે ભારતીય માર્કેટ્સ જે છે તેના ઉપર કેટલી અસર પડે છે? સૌથી પહેલા આપણે જો રૂપિયો, એક બહુ મોટું મેજર આપણા સૌ કોઈનું એક માપતોલનું પણ એક સાધન છે, તેને જો વાત કરીએ તો ડોલર પર સ્વાભાવિક છે કે ડીલ નથી થતી કે થાય છે તો તેનાથી ડોલર પર અસર પડશે, તો તેના કારણે રૂપિયા પર પણ અસર પડવાની છે. એટલે આપણે રૂપિયાના ફેક્ટરથી વાત કરીએ. પ્રમિત, પહેલા આપની પાસે
રૂપિયાના સ્પેસિફિકથી પર્સપેક્ટિવથી આપણે વાત કરીએ તો તમે કઈ રીતે જુઓ છો? કેમ કે હજુ પણ ડોનાલ્ડ ટ્રમ્પે એવો આશાવાદ જગાવે છે કે ભાઈ અમારે હજુ પણ ડીલ થઈ જશે. બીજી બાજુ તેમણે 25% ડ્યુટી પણ કરી દીધી છે ચાઇનીઝ પ્રોડક્ટ્સ પર ઓલરેડી, એટલે એ બહુ બંને તરફી એગ્રેસિવ એમની વાત છે. પ્લસ એમનો પાસ જોવા જઈએ તો એમના ટ્વીટ્સ અને એમના જે કામ છે તેને જોતા એમણે ક્યારે એ શું કરી બેસે તે પણ ગેરંટી નથી. પ્રવીત, તમે કઈ રીતે જુઓ છો રૂપિયાને આ ડીલ કે નો ડીલના કારણે? જે રૂપિયા પર અત્યારે આપણને એક પ્રેશર પાછલા દિવસોમાં જોવા મળ્યું છે, તે મુખ્યત્વે બે કારણથી જોવા મળ્યું છે. એક તો જે ઇક્વિટી માર્કેટમાં ભારતીય માર્કેટમાં પ્રેશર આવી રહ્યું છે તેના કારણે, અને તે ઉપરાંત જે ક્રૂડના પ્રાઇસીસમાં આપણને મુવમેન્ટ જોવા મળી હતી. જે ઇક્વિટી માર્કેટની વાત કરીએ તો ભારતીય ઇક્વિટી માર્કેટમાં પહેલા જે આપણને પ્રેશર આવતું જોવા મળ્યું હતું તે લોકલ માર્કેટ કન્ડિશનના લીધે આવતું, પોલિટિકલ ઇલેક્શનના માહોલના લીધે આવતું જોવા મળ્યું હતું. હવે જે પાછલા બે દિવસથી આપણને પ્રેશર જોવા મળ્યું છે તે એક ગ્લોબલ સિનારીઓના લીધે જોવા મળ્યું છે, જ્યારે ગ્લોબલ માર્કેટમાં એક મેલ્ટડાઉન જેવું થોડું થતું જોવા મળી રહ્યું છે, અને તે પણ ખાસ કરીને નો ડીલના લીધે. તો મારા ખ્યાલથી ઓવરઓલ જે છે રૂપિયા પર એ પ્રેશર કન્ટિન્યુ રહેશે, પરંતુ જે નો ડીલ છે તેની ઇફેક્ટ આપણા માર્કેટ પર એટલી બધી નહીં થાય જેટલી ભારતીય ઇક્વિટી માર્કેટની ઇલેક્શન રિલેટેડ પ્રેશરના લીધે થશે. તો ઓવરઓલ આની ઇફેક્ટ આપણે એવું કહી શકીએ કે નહીવત અથવા નો ઇફેક્ટ રૂપિયા પર આપણને આવતી જોવા મળશે. ઓકે, ડેફિનેટલી. અને ખાસ પરિણામ કોમોડિટીઝના બિરેન વકીલ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. બિરેન, આપનું પણ સ્વાગત છે. એક ઓવરઓલ પર્સપેક્ટિવ પહેલા લઈ લઈએ. ડીલ થાય છે કે નથી થતી તે તો સેકન્ડરી વાત છે, પણ ડોનાલ્ડ ટ્રમ્પ બંને તરફી પ્રેશર કરે છે. એક તરફ ચીન પર પ્રોડક્ટ્સ પર 25% ડ્યુટી નાખી દીધી, બીજી બાજુ એવો હજુ પણ આશાવાદ વ્યક્ત કરે છે ટ્વીટ કરીને કે હજુ પણ અમારી ડીલ થઈ શકે છે, આમાં કોઈ ચિંતા નથી, બસ અમારે નેગોશિએશનની વાત છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને ભારતીય માર્કેટની કોમોડિટીઝ છે તેના પર આપણે શું અસર આ ડીલ થાય છે કે નથી થતી તો તેનાથી જોવી જોઈએ? ડીલના કોઈ સંજોગો અત્યારે તો દેખાતા નથી. કદાચ એવું બને કે ડોનાલ્ડ ટ્રમ્પે ચાઇના આટલી બધી લડત આપશે એવું કદાચ નહીં ધારી હોય જયારે તે ટોર શરૂઆત કરી હશે ત્યારે. અને ચાઇનાની કદાચ ગણતરી એવી હશે કે હવે જાન્યુઆરીમાં નવા પ્રમુખ આવશે, કદાચ એની આશા એવી હોય કે જો બી બેન આવે ડેમોક્રેટ્સમાંથી તો કદાચ ફેવરેબલ ટર્મ મળે, એટલે એ પણ સમય ખેંચતા હોય એવું બને. અત્યાર સુધીનો ચાઇનાનો આપણો ઇતિહાસ એ રહ્યો છે કે યુઝ્યુઅલી ચાઇના લડાઈની શરૂઆત કરતું નથી, પણ જે પણ લડાઈ લડવાની આવે એ લડી લેતી હોય છે. એટલે ચાઇનાના પક્ષમાં કોઈ સમાધાન થાય એવું મને નથી લાગતું. ભારતીય કોમોડિટીની વાત કરીએ તો હું બજાર ઉપર આની સારી એવી હશે નહીં, કારણ કે આઈસ કોટન 10% તૂટી ગયું પાછલા એક વીકમાં, ને એને કારણે આપણે ત્યાં પણ 1000 રૂપિયા એનસીએક્સમાં અને ખાંડીએ 2000 રૂપિયા ઘટ્યા છે. ઓકે, ડેફિનેટલી. એટલે આ બધી પરિસ્થિતિ. અને બિરેનજી, રૂપિયાની જ્યાં સુધી વાત કરીએ, તમને લાગે છે કે ડોલરની જે આ જો તમે હવે પર્સપેક્ટિવ આપણે એક પકડીએ જ કે ભાઈ જલો ડીલ નથી થતી તો તેના કારણે સ્વાભાવિક છે કે ડોલર પર અસર પડશે, તો તેનાથી રૂપિયા પર આપણે શું અસર જોવી જોઈએ સ્થાનિક સ્તરે? આપણને બહુ ટ્રેડ ડીલનો તો બહુ ફરક નહીં પડતો, પણ અમેરિકન અર્થતંત્ર ઘણું સુપર સ્ટ્રોંગ છે ઇકોનોમિક દ્રષ્ટિથી વાત કરીએ તો, અને આપણે ત્યાં જે ફિસ્કલ સ્ટેજ અને થોડા ઘણા મેક્રો ઇકોનોમિક કન્સર્ન છે, ખાસ કરીને દૂધના વધતા ભાવ, મોન્સૂનની થોડી અનિશ્ચિતતા, અલ્મીનો ફેક્ટર, આ બધા કારણોસર કદાચ અમુક કરવા આર્થિક નિર્ણયો ચૂંટણી પછી આવશે નવી સરકાર માટે, તો એ સંજોગોમાં આપણને રૂપિયો આગળ જતા કમજોર દેખાઈ શકે. ઓકે, પરિણામ બધી જ સાચી પરિસ્થિતિ સ્પષ્ટ થાય, પણ અત્યારનો ટ્રેન્ડ રૂપિયાનો ચાર્ટની રીતે નબળાઈ નો. ઓકે, ડેફિનેટલી. તો અહીંયા એક આપણું આ ખાસ ફોકસ બનતું જોવા મળી રહ્યું છે. અચ્છા જતીન, આપણે કદાચ એવું માની શકાય કે ટ્રેડ વોર જેમ ઇન્ટેન્સિફાઈ થતી જઈ રહી છે તો તેના કારણે થઈને અત્યાર સુધી જે સૌથી લોએસ્ટ ફેક્ટર બુલિયન માર્કેટ્સમાં રહ્યા છે સોના ચાંદી બંને, તેમને થોડો થોડો સપોર્ટ મળશે? કારણ કે ચાંદીમાં બેઝ મેટલ ઇફેક્ટ છે તેના કારણે ખાસું અંડર પરફોર્મ છે, પણ તમને એવું લાગે છે કે ચાંદી અથવા સોનાની સ્પેસિફિકલી વાત કરીએ તો સેફ હેવન ડિમાન્ડ થોડી એવી પણ વધી શકે જો ટ્રેડ વોર વધારે ઇન્ટેન્સિફાઈ થાય છે તો? વેરી રાઇટલી પિક્ડ યશ. અગર હું અગર અને આપણે એક કમ્પેરિઝનથી જોવા જઈએ તો હું એક ડેફિનેશન આપીશ કે જ્યાં સુધી ટ્રેડ વોર્સના જીફ્ટર્સ ઇકોનોમિકને ઇફેક્ટ કરે છે, એટલે આપણે જોયું છે કે આ વીકના અંદર આપણે જોયું છે કે આખું ગ્લોબલ સેલ ઓફ જે હતું ચાલુ હતું, એશિયન બજાર કહી લો, આપણું ઘરેલું બજાર કહી લો, ડોમેસ્ટિક માર્કેટ કહી લો, યુએસ માર્કેટ કહી લો, બધી જગ્યા પર એક સેલ ઓફ હતું આ ટ્રેડ વોર્સના કારણે. જે ટ્રમ્પ સાહેબના જે ટ્વીટ આવ્યા હતા સન્ડેના દિવસે, એના પછી આખો વીક આપણે જોયું છે કન્ટિન્યુઅસલી એક સેલ ઓફ હતું ઇક્વિટીઝના અંદર.
તો એના સામે તરત જ આપણે જોયું છે કે ગોલ્ડના અંદર પોઝિશન જે છે હેજ થતી ગઈ. આખો વીક આપણે જોયું છે કે ગોલ્ડના પ્રાઇઝ જે છે કન્ટિન્યુઅસલી સપોર્ટ લેતા આવ્યા છે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં પણ અને ઘરેલું બજારમાં પણ. તો હું એ માનું છું કે આ ટ્રેડ વોર્સનો જીટર્સ જ્યાં સુધી એક પેનિક મોડમાં રહેશે ત્યાં સુધી ગોલ્ડને સપોર્ટિવ રહેશે. એના સાથે સાથે જ આપણે એ પણ જોયું છે કે રૂપિયો પણ થોડો વીક થયો છે એના પછી. જે 69 ના પાસે ટ્રેડ કર્યો હતો આજે 70 આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. સો આઈ થિંક આ પોઝિટિવિટી જે છે એ ગોલ્ડ માટે રહેશે. અધર દેન દેટ સિલ્વર માટે હું નથી માનતો કે એ પોઝિટિવિટી દેખાશે, બીકોઝ તમે જે રીતે કીધું કે બેઝ મેટલનું એના અંદર ઇન્ફેક્ટ વધારે છે. ઇનફેક્ટ આપણે જોયું છે કે પ્રાઇઝ જે છે હજી થોડા વીકનેસમાં ચાલી રહ્યા છે ઇન લાઇન વિથ કોપર ઝિંક ને એના સાથે સિલ્વર પણ. સો ટ્રેડર્સને અગર કોઈને પોઝિશન રાખવી છે સામે હેજ કરવા માટે ઇક્વિટીઝના સામે તો ડેફિનેટલી ગોલ્ડના અંદર લોંગ પોઝિશન હોલ્ડ કરવી જોઈએ અને કાં તો ન્યૂ બિલ્ડઅપ પણ કરી શકે છે આ અહીંયા લેવલ્સથી. 32,400, 32,400, 32,500 સુધીના લેવલ્સ આવી શકે છે અગર ટ્રેડ વોર્સના જીટર્સ પેનિક મોડમાં કન્ટિન્યુઅસ આગળ રહે છે તો. ઓકે, તો અહીંયા એક આ ખાસ વ્યૂ આપણે જોઈ રહ્યા છીએ બુલિયન્સ પર. બિનેન, તમે કઈ રીતે જોઈ રહ્યા છો સેફ હેવન ડિમાન્ડ અને આ ટ્રેડ વોર ઇન્ટેન્સિફાય થવા વચ્ચે કેટલો સંબંધ આપણે ભારતીય બજારમાં અને ગ્લોબલી પણ જોવો જોઈએ? બુલિયન બજાર ઘણું બધું નેરો રેન્જમાં છે. લગભગ પાછલા એક મહિનાથી જે તો કોમેક્સ ગોલ્ડ તો હાર્ડલી 15 મૂવમેન્ટમાં છે. રૂપિયાની નબળા અહીંયા આગળ ઉપર દેખાય છે. રૂપિયો ટેકનિકલી કદાચ 71-37 ઉપર જો બ્રેક આપે તો એકાદ મહિનામાં જ 70-60 જેવો થાય. તો એ સંજોગોમાં ભારતીય સોનો મજબૂત પાંચ છે. ઓકે, ડેફિનેટલી તો આ વ્યૂ એક આપણે બુલિયન્સ પર જોયો છે અત્યારે જ્યાં સુધી વાત કરીએ સોના ચાંદીની. તો પ્રમિત, તમે કઈ રીતે જોઈ રહ્યા છો સોના ચાંદી બંનેને? સેફ હેવન ડિમાન્ડ કેટલી જુઓ છો જો ડીલ નથી થતી તો, અને જો આ ડ્યુટી લગાવવાનો સિલસિલો છે તે યથાવત રહે છે તો? વર્ગાદી જો આપણે સિલ્વરની વાત કરીએ તો સિલ્વરમાં એક ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ આપણને ડાઉન થતી જોવા મળશે. ગોલ્ડમાં આપણને એક સેન્ટિમેન્ટલ અપસાઇડ આવતું જોવા મળી શકે છે, પરંતુ જે સેફ હેવન બાઇંગ છે તે એટલું બધું આપણને એની ઇફેક્ટ ગોલ્ડમાં લોંગ ટર્મમાં અથવા મીડિયમ ટર્મ માટે આવતી નહીં જોવા મળે. કારણ કે અત્યારે જે પ્રમાણે યુએસ ઇકોનોમી સ્ટ્રેન્થન થઈ રહી છે તો મારા ખ્યાલથી સેફ હેવન બાઇંગ જે થશે તે મારા ખ્યાલથી એ ડોલરમાં થઈ શકે છે. અને ઓવરઓલ ગોલ્ડની જે પોઝિશન હશે તે અત્યારના લેવલ જે રેન્જ બની છે બ્રોડ રેન્જ 1260-1320 સુધીની, તો એની વચ્ચે જ રહી શકશે. ડેફિનેટલી, તો આ એક રેન્જની વચ્ચે કારોબાર કરી શકાય તેવી શક્યતાઓ અહીંયા ખાસ બની રહી છે. તો આપણે રૂપિયાની વાત કરીએ અને સાથે સાથે બુલિયન પર પણ અહીંયાથી શું અસર પડી શકે અથવા તો ન પડે તેની પણ આપણે ચર્ચા કરી છે. સમિતિ કહેશે બ્રેકનો બ્રેક બાદ આ વિશેષ રજૂઆતમાં ડીલ થાય છે તો શું અને નથી થતી તો શું તેની ચર્ચા યથાર્થ રાખીશું. જોતા રહો સીએનબીસી બજાર. આપનું સ્વાગત છે કમળતીની વિશેષ રજૂઆતમાં અને આપ જોઈ રહ્યા છો ડીલ એટલે કે ખાસ જે ટ્રેડ વોર અને ટ્રેડ ટોકની વચ્ચેનો જે તફાવત છે તે ડીલ છે. જો ડીલ થાય છે તો શું અને નથી થતું તો શું, કમોડિટી પર શું અસર? જતીન ત્રિવેદી, બિરેન વકીલ, પ્રમિત બ્રહ્મટ આપણી સાથે જોડાયેલા છે. આપ ત્રણેયનું બ્રેક બાદ સ્વાગત છે. હવે વાત કરીએ ક્રૂડની. તો કાચા તેલની કિંમતો ઉપર ઘણા વૈશ્વિક પરિબળો છે કે જે અસર કરી રહ્યા છે. એક તરફ ગ્લોબલ માર્કેટમાં ક્રૂડનો ભંડાર ઓછો થવાનો ભય છે, આવામાં ચીન પર જો ડ્યુટી વધે છે તો પણ કિંમતોમાં નાની રેન્જમાં જ આપણે કારોબાર ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ. જતીન, પહેલા આપની પાસે જે રીતે ડોલરનો ફરક સ્વાભાવિક છે કે ડીલ થશે કે નહીં થાય તો તેનાથી પડશે, ક્રૂડ પર શું અસર જોઈ રહ્યા છો તમે અને શું અસર આપણે વૈશ્વિક તથા સ્થાનિક બજારમાં આપણે જોવી જોઈએ ક્રૂડ પર? યસ, ક્રૂડ પર એકચ્યુઅલી હમણાં બે ફેક્ટર સ્ટ્રોંગલી ઇફેક્ટ કરી રહ્યા છે. જેવી રીતે હમણાં તમે કીધું કે ટ્રેડ વોર્સનું જે છે ઇફેક્ટ જે છે એ થોડો નેગેટિવ પ્લે કરે છે, બીકોઝ અગર ડીલ નથી થતી તો ડિમાન્ડ સાઇડ જે છે એ પાછું વીકનેસ થઈ શકે છે, બીકોઝ ગ્લોબલી યુએસ અને ચાઇનાના સાઇડથી ડિમાન્ડ ઓછી થઈ શકે છે. અને સેકન્ડલી જે સાઉદીનું ફેક્ટર જે છે ઓપેકનું ફેક્ટર છે, ઓપેક પ્લસનું ફેક્ટર જે છે, જે પ્રોડક્શન કટ્સનું ફેક્ટર છે એ પણ એના અંદર પ્રાઇઝિંગ થઈ રહ્યું છે. જ્યાં આપણે જોયું હતું પ્રાઇઝિસ જે છે એ કન્ટિન્યુઅસલી ફેવરમાં કરી રહ્યા છે અપસાઇડ માટે. તો આ બે ફેક્ટર જે છે એ કન્ટિન્યુઅસલી પ્લે કરશે, તો વોલેટાઇઝેશન માટે રેડી રહેવું જોઈએ આગળ ટ્રેડર્સ લોકોએ. અમે જોઈ રહ્યા છે કે બ્રેન્ટના અંદર જે લેવલ્સ જે છે એ કન્ટિન્યુઅસલી જે છે 72 આગળ રેઝિસ્ટન્સ લેતા આવશે દેખાઈ રહ્યા છે, અને નીચેમાં 68 પાસે જે સપોર્ટ લાગી રહ્યા છે અમને. સો આ રેન્જ બાઉન્ડ જે 68-72 નો જે રેન્જ છે એ વોલેટાઇઝેશન દેખાડી શકે છે, બીકોઝ ટ્રેડ સ્ટોક્સને લઈને અગર જો પોઝિટિવિટી નથી આવતી ક્રૂડને લઈને, અગર ડીલ નથી થતી તો ડેફિનેટલી ડિમાન્ડ જે છે ઓછી થઈ જશે, અને અગર ડીલ થઈ જાય છે તો પાછી ત્યાં આગળ ડિમાન્ડ વધી જાય છે. સો આઈ થિંક આ વોલેટાઇઝેશન જે છે એ કન્ટિન્યુ રહેશે ક્રૂડના અંદર. અમને નથી લાગતું હમણાં કોઈ ટ્રેન્ડ બેઝ હમણાં કોઈ ફોલો કરવું જોઈએ લોંગ પોઝિશન માટે ક્રૂડના અંદર. સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અને બાયોન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ.
જ્યારે બી 69 ના પાસે મળે છે બ્રેન્ટના અંદર લેવલ્સ, ત્યારે ઘરેલું બજારમાં બાય કરીને ચાલવું જોઈએ, અને જ્યારે 71-72 ના આજુબાજુ મળે છે બ્રેન્ટના અંદર ત્યારે સેલ કરીને ચાલવું જોઈએ. ઓકે, તો અહીંયા એક આ ખાસ ફોકસ ક્રૂડની જસ્ટ વાત કરીએ તો બ્રિન, તમે કઈ રીતે જુઓ છો ક્રૂડને, અને ડીલ જો નથી થતી તેવી જ આપણે પોસિબિલિટી સાથે વધારે આગળ વધીએ જેમ તમે કહ્યું તે પ્રમાણે અત્યારે સંકેતો ઓછા છે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં અને સ્થાનિક બજારમાં ક્રૂડ પર શું અસર? કારણ કે આપણે પહેલા ચર્ચા કરેલી છે કે અમેરિકા હવે ક્રૂડના માર્કેટને ડોમિનેટ કરવા માંગે છે, તો આવી પરિસ્થિતિમાં શું તેના જે આ સંશય છે તેમની મંશા છે તેમાં પણ શું થોડી અસર પડી શકશે? આપણે પાછળ 6 મહિનાની જો ક્રૂડની તેજીમંદી જોઈએ તો બહુ સ્પષ્ટપણે દેખાય કે માત્ર ને માત્ર ટ્રમ્પ જ આને ડોમિનેટ કરે છે. જયારે જયારે એમના ટ્વીટ આવ્યા ત્યારે ક્રૂડ ઓવરશૂટ થયું છે, આઈ તો ડાઉન સાઈડ ઓર અપ સાઈડ. અને છેલ્લે રવિવારે આપણે જે એમની ટ્વીટ જોઈ, રવિવારે રાતમાં આવેલી, એમાં પણ આપણે જોયું કે એકો એક બજાર, શેર બજાર, કોમોડિટી, બોન્ડ, મેટલ, એક પણ બજાર ટ્રમ્પની ટ્વીટ ઇફેક્ટથી બાકી નથી. એટલે ખાસ કરીને ક્રૂડમાં તો માત્ર ને માત્ર હેડલાઇન બજાર છે, અને હવે સપ્લાય ડિમાન્ડથી કોઈ નાતો રહ્યો જ નથી. ઓકે, ડેફિનેટલી. તો હમણાં ક્રૂડ પર શું અસર આપણે જોઈશું? તમને એવું લાગે છે કે ડિમાન્ડ ની વાત તો ઠીક છે, પણ એટલીસ્ટ જ્યાં સુધી પ્રાઇસ બેઝ છે, નાયમેક્સ ની વાત કરીએ કે ડબલ્યુટીએ આપણે બ્રેન્ટ ની વાત કરીએ, ત્યાં કોઈ પણ અસર પોઝિટિવ નેગેટિવ? પોઝિટિવ ઇન્ડિયન ટર્મ્સમાં રહેશે, કારણ કે રૂપી ઘણો બધો કમજોર આગળ જતા થશે, અને ઘણા બધા ફેક્ટર, નેગેટિવ ફેક્ટર ઘણા બધા જે છે ઇમર્જિંગ માર્કેટમાં, એમાંથી એક પણ હજી ઇન્ડિયન ટર્મ્સમાં ડિસ્કાઉન્ટ નથી થયું. ટર્કીશ લીરા ક્રાઇસિસ, પછી યુઆન ઘણો કમજોર થઈ ગયો છે, અને ફિસ્કલ સ્લિપેજ છે, કદાચ આગળ જતા રાજકીય અસ્થિરતા આવે અને રેટિંગ ડાઉનગ્રેડ કદાચ આવે, આવા ઘણા ફેક્ટર માર્કેટ હજી કન્સિડર જ નથી કર્યા. જે એક વખત ચૂંટણીના પરિણામો આવે તેની સપ્ટેમ્બર ઓનવર્ડ આની યુરોપિયન ચૂંટણીઓ પણ છે 26મી મે, એમાં કોઈ નવાજી નહીં થાય તો પણ ઘણું બધું હજી ડિસ્કાઉન્ટ થવાનું બાકી છે. ઓકે, ડેફિનેટલી. તો આ એક બધા જે ફેક્ટર્સ છે તેના પર આપણી નજર હોવી જોઈએ. અને પ્રમિત, તમે કઈ રીતે જુઓ છો ક્રૂડને, આ જે ડીલ જો નથી થતી તો શું, અને જે આંતરરાષ્ટ્રીય માર્કેટના લેવલ્સ છે તેને જોતા અત્યારે સ્થાનિક બજારમાં શું ધ્યાન રાખી રહ્યા છો તમે ક્રૂડ માટે? અત્યારે ક્રૂડમાં જે પ્રમાણે બીજા પણ કેસ જણાવે છે તે પ્રમાણે કે એક નો ડીલ નેગેટિવ ઇફેક્ટ આપી શકે છે, અને જે સાઉદી તરફથી પ્રોડક્શન કટ કરવામાં આવ્યું છે તેથી વ્યૂ આપે છે, પરંતુ ઓવરઓલ મારા ખ્યાલથી એક પોઝિટિવ બાયસ રહેશે, કારણ કે જે ડીલ રિલેટેડ મેટર છે તેના કારણે 100% જે પણ બિઝનેસ છે તે ઠપ નથી થવાનો. તો એક સપ્લાય અને કન્ઝમ્પશન રિક્વાયરમેન્ટ કન્ટિન્યુ રહેવાની છે, જ્યારે જે પ્રાઇસ અપ્રિસિએશન એક્સપેક્ટેડ છે ઓપેક કન્ટ્રીનું તેના કારણે પ્રોડક્શન કટ કરવામાં આવી રહ્યું છે, તો તેના કારણે આપણને થોડી અપસાઇડ આવતી જોવા મળી શકશે. પરંતુ જે પ્રમાણે બીજા કેસ જણાવે છે કે ક્રૂડ છે તે પ્યોરલી એક સ્ટેટમેન્ટ ડ્રીવન માર્કેટ બની રહ્યું છે, અને યુએસ અને જેવી રીતના કંટ્રોલ કરી રહ્યું છે, એક રેન્જ નક્કી કરીને યુએસ પ્રેસિડેન્ટ ચાલી રહ્યા છે કે આ રેન્જની ઉપર ક્રૂડ ઉપર કે નીચેની સાઈડ જવા નથી દેવું, તો મારા ખ્યાલથી એક કંટ્રોલ્ડ કોમોડિટી બની રહી છે ક્રૂડ. ઓકે, એટલે આ કમોડિટી પર આપણે ખાસ આવી રીતે ધ્યાન રાખવું જોઈએ, અને ટ્રમ્પ સાહેબના ટ્વીટ પર વધારે ધ્યાન રાખવું પડશે તેવું એક મહત્વપૂર્ણ ફેક્ટર બનતું જોવા મળી રહ્યું છે ક્રૂડની જ્યાં સુધી વાત કરીએ તો. મેટલ્સ એક એવી કમોડિટી છે કે સૌથી વધારે અસર આ ડીલ થાય છે કે જો નથી થતી તો તેના પર આપણને જોવા મળી રહી છે, અને જે ચીન પરની ડ્યુટી છે તે વધારતા વૈશ્વિક બજારમાં બેઝ મેટલ્સમાં ખાસું પ્રેશર છે, અને સ્થાનિક બજારમાં પણ કિંમતોમાં નાની રેન્જમાં કારોબાર છે. હકીકતમાં જે વૈશ્વિક બજારમાં ઇન્વેન્ટરીઝ છે તેના વધારા ઘટાડા પર ખાસ મેટલ્સની કિંમતોની અસર સીધી જોવા મળી રહી છે. જતીન, સૌથી પહેલા આપની પાસે, મેટલ્સ સ્વાભાવિક છે સૌથી સેન્સિટિવ છે આ ડીલ નો ડીલ ને લઈને, તમે કઈ રીતે જોઈ રહ્યા છો મેટલ્સ ને ડીલ જો નથી થતી તો? યસ, અગર જો ડીલ નથી થતી ડેફિનેટલી આપણે ઓલરેડી એનું એક પેનિક સિચ્યુએશન જોયું છે, ટેરિફ્સ ને હાઈક કરી તો ત્યાં આગળ તરત બેઝ મેટલને આપણે કોમ્પ્લેક્સ રાખવું જોયું છે, વીકનેસમાં ટ્રેડ કરી જોયું છે આખા હપ્તામાં, અને એના પછી જો અગર ડીલ નથી થતી તો પાછું ડિમાન્ડ સાઈડ જે સ્લોડાઉન અગર એક્સપેક્ટેશન લાઇન્સ પર અગર જઈ રહ્યા છે આપણે, કે જ્યાં આગળ સ્લોડાઉન અગર નોટિસેબલ હતું ઇન ધ સ્ટાર્ટ ઓફ 2019 જ્યાં આપણે ઇન્ડિકેશન મળ્યા હતા, તો અગર એ કન્ટિન્યુ થાય છે તો પાછું બેઝ મટીરિયલ થોડું પ્રાઇસિંગ પર થોડું ઇફેક્ટ આવી શકે છે એલએમઈ પર. તો અમને લાગે છે કોપર અને ઝિંક જે છે સૌથી વધારે પ્રેશરમાં આવશે હાયર લેવલ્સથી, જ્યારે જ્યારે એના અંદર રાઇસીસ આવશે ત્યાં આગળ પાછું શોર્ટ પોઝિશન બિલ્ડઅપ થતી દેખાશે કોપર અને ઝિંકના અંદર એસ્પેશિયલી.
નીચેમાં સપોર્ટ જે છે અમને લાગે છે ઘરેલું બજારમાં 420-425 સુધીના છે, અગરી બ્રિજ થઈ જાય તો પાછો 400-405 ના લેવલ ટેસ્ટ કરી શકે છે કોપર જે છે આપણા ઘરેલું બજારમાં, અને સાથે સાથે ઝિંકના પ્રાઇસીસ પણ પ્રેશરમાં દેખાઈ શકે છે 180-185 સુધીના લેવલ સુધી. સો આઈ થિંક સેલોન રાઇઝિંગ સ્ટ્રેટેજી મેન્ટેન રાખવી જોઈએ બેઝ મેટલ્સના અંદર ઘરેલું બજારના અંદર. અગર નો ડીલ થાય છે ડેફિનેટલી ત્યાં તો પછી સેલોન રાઇઝિંગ સ્ટ્રેટેજી રહેશે આવનાર એકાદ બે મહિના સુધી. બટ આઈ થિંક અગર નો ડીલ થાય બી છે તો એકાદ બે મહિના પછી પાછી આઈ થિંક માર્કેટ જે છે એ બ્રોડ ઇનફ છે અને મેચ્યોર ઇનફ છે, એ પોતાનો રસ્તો ગોતી લેશે પાછું બિઝનેસનું અને પછી પાછું એના અંદર બાઇંગ પ્રેશર દેખાશે. તો આઈ થિંક મે અને જૂન મહિનો જે છે થોડું પેનિક સિચ્યુએશન રહી શકે છે બેઝ મેટલ્સ માટે. તો અમે જોઈ રહ્યા છે કે જૂન મહિના પછી પાછું બુલિશ એંગલ બેઝ મેટલ્સના અંદર ચાલુ થઈ શકે છે. ઓનલી ધ કન્સર્ન ઇઝ હમણાં જે ટ્રેડ ટોક ચાલી રહ્યા છે અગર નો ડીલ થાય છે તો એક પેનિક નીજર રિએક્શન આવી શકે છે બેઝ મેટલ્સના અંદર, અને એ જે રિએક્શન જે છે જૂન મહિના સુધી એસ્કલેટ થઈ શકે છે. બટ એના પછી અમને લાગે છે બેઝ મેટલ્સ પાછું સ્ટ્રેન્થિંગ દેખાવ ચાલુ કરી શકે છે જૂન મહિના પછી. ઓકે પ્રમિત, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મેટલ્સ સૌથી સેન્સિટિવ છે, જો નો ડીલ થાય છે તો ઓલરેડી રિએક્શન બતાવી દીધું છે. યુએસ માર્કેટમાં આપણને ઓવરઓલ એનાલિસ્ટનો જે વ્યૂ જોવા મળે છે તો તમે ઓવરઓલ એક ત્રણ વ્યૂ પર કામ કરી રહ્યા છે કે ડીલ, નો ડીલ અને નો ડીલ વિથ ધ ઇન્ક્રીઝ ટેરિફ. તો ઓવરઓલ યુએસ માર્કેટનો વ્યૂ છે કે નો ડીલ, પણ જેમાં જે ટેરિફ ઇન્ક્રીમેન્ટ છે તે નહીં થાય. તો તે સિનારીઓમાં જે મેટલ પ્રાઇસીસ છે એની પર અત્યારે જે દબાણ છે કમ્પેરેટિવલી ઘટી શકે છે, પરંતુ નો ડીલ વિથ ટેરિફ રાઇઝ થાય છે તો એનું એક બહુ જ એગ્રેસિવ નેગેટિવ ઇફેક્ટ આપણને બેઝ મેટલ પર આવતી જોવા મળી શકશે, અને પ્રાઇસીસમાં હજી પણ આપણને દબાણ એમાં આવતું જોવા મળી શકે છે. ઓકે પ્રમિત, આપનો ખૂબ ખૂબ આભાર, અને ફટાફટ બિરેનજી આપની પાસે પણ મેટલ્સ સૌથી સેન્સિટિવ કમોડિટી છે, કઈ રીતે જુઓ છો તમે મેટલ્સને? ઓકે, તેમની સાથે સંપર્ક કપાયો છે, અને ખાસ જે વિશેષ રજૂઆત છે તેમાં પણ આપણે ખાસ ચર્ચા કરી અને આ ચર્ચાને પણ ખાસ ઇન્ટરેસ્ટિંગલી આગળ વધારી છે. ખાસ એક વખત આપણે જોઈ લઈશું અત્યારે જે રીતે વિશેષ રજૂઆતમાં આપણે ચર્ચા કરી છે તેમાં. જતીન, અંતિમ એક વ્યૂ લઈ લઈએ આ બધી જે કોમોડિટીઝની આપણે વાત કરી છે, પ્લસ અમુક કોમોડિટી જે એક્સપોર્ટ થાય છે તેના પર પણ સ્વાભાવિક છે કે રૂપિયાના કારણે અસર પડતી જોવા મળશે, જેમ કે સોયાબીન ગ્લોબલી જે છે તેના ઉપર છે, કે કપાસ કોટન છે, કે એવી બધી કોમોડિટીઝ છે એગ્રીમાં પણ તેમાં પણ થોડી થોડી અસરો જોવા મળી શકે તેવી શક્યતાઓ છે. ઓવરઓલ જ્યાં સુધી વાત કરીએ ઇકોનોમી તરીકે તો ભારત ડીલ જો નથી થતી, ચીનના પ્રોડક્ટ્સ છે તેના ઉપર ડ્યુટી પડે છે, તો ઓવરઓલ તો ભારતની ઇકોનોમીને તો ફાયદો જ છે અહીંયાથી. યસ યસ, અમે લોકો એકચ્યુઅલી ડિસ્કશનમાં હતા અમારા રિસર્ચ પેનલની સાથે કે અગર જો આ ડીલ નો ડીલ થાય છે તો પાછું ઇન્ડિયન પ્રોડક્ટ્સને લઈને અગર આપણે જોવા જઈએ તો એક નીજર રિએક્શન પછી પાછું ઇન્ડિયન ઇકોનોમી થોડું સ્ટ્રેન્થિંગ આવી જવું જોઈએ, બીકોઝ આપણા પ્રોડક્ટ જે છે એ એક્સપોર્ટ થવાનું હાઈ નોટ પર થઈ શકે છે. સો આપણે અહીંયા જે છે એફઆઈના મની જે છે ઇન્ક્લુડ થતા દેખાશે, જે આપણે ઓલરેડી ઇલેક્શનના રૂઝાનમાં જોયું છે કે એફઆઈના મની ઇન્ફ્લોમાં આવી રહ્યું છે, તો આપણને થોડું પોઝિટિવિટી દેખાઈ શકે છે ઓન ધ હોલ સિક્સ મંથ ડાઉન ધ લાઈન. બટ અહીંયા આગળ પ્રોડક્ટ જે છે એ જોવું રહેશે કે ટેરિફ જે છે કયા પ્રોડક્ટ્સ પર રહે છે, કેટલું રહે છે પાછું આગળ જઈને, એ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે કે કયા ફેક્ટર્સ એના અંદર પ્લે કરે છે. અને હવે જે છે મનસૂન સિઝન પણ આવવાનું છે તો મનસૂન ફેક્ટર પણ એના અંદર આવશે કે રેઇનફોલ કેટલું રહે છે, અગર રેઇનફોલ સારું રહે છે તો પાછું પ્રાઇસીસ થોડા પ્રેશરમાં આવી શકે છે એગ્રી પ્રોડક્ટ્સને જે જેટલા પ્રોડક્ટ્સ છે આપણા ઘરેલું બજારમાં, અને જો મોન્સૂન સિઝન અગર વીક રહે છે તો પાછું એગ્રી પ્રોડક્ટ્સના પ્રાઇસીસ વધી શકે છે. સો આઈ થિંક વોલેટાઇઝેશન માટે રેડી રહેવું જોઈએ, થોડુંક ક્લિયર કટ ઇન્ડિકેશન્સ આવી જાય ડીલના પછી, વોટ એવર ધ ડીલ ઇઝ, નો ડીલ વિથ ટેરિફ હાઇક ઓર નો ડીલ, જે બી કન્ક્લુઝન આવે છે એના પછી પોઝિશન બનાવી જોઈએ ટ્રેડર્સ લોકોએ. ઓકે, ડેફિનેટલી, તો આ એક વ્યૂ ખાસ બનતો જોવા મળી રહ્યો છે. જતીન, બિરેન, પ્રમિત, આપ ત્રણેય અમારી સાથે જોડાયા, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર આ વિશેષ રજૂઆતમાં અમારી સાથે જોડાવા બદલ, આ સમગ્ર ચર્ચા કરવા બદલ. અને ખાસ ડીલ નો ડીલ તો ચલો સ્વાભાવિક છે કે એ બંને દિગ્ગજ દેશોનો વાત છે, પણ તેનાથી ભારતીય અર્થતંત્રને તો સ્વાભાવિક છે સીધો ફાયદો થવાનો છે, કારણ કે ચીનની પ્રોડક્ટ્સ એક તરફ મોંઘી થતા એમની ઇમ્પોર્ટ અટકશે, તો બીજી તરફ સ્વાભાવિક છે કે ભારત તરફથી સસ્તી પ્રોડક્ટ્સ તો મળતી જ રહેવાની છે અમેરિકામાં, અને એના કારણે ભારતીય અર્થતંત્રને સીધો ફાયદો થવાનો છે. હાલ બસ આટલું જ, મને યશને આપશે રજા, જોતા રહો CNBC બજાર.